ओके फ्रेंड्स, वेलकम एवरीबॉडी। वी वेर लर्निंग अबाउट प्रेजेंट परफेक्ट टेंस इन अ लास्ट वीडियो। आई हैव ऑलरेडी टॉट यू द फर्स्ट यूसेज ऑफ द प्रेजेंट परफेक्ट टेंस। आई हैव ऑल्सो टॉक्ड अबाउट यूसेज टू, एंड टुडे आई एम गोइंग टू explain you uses to in detail of present perfect tense. Let's see. मैं तुमने बात करेली के present perfect tense शू काम थोड़ाक समय पहला पूरी थयेली क्रियाओ माटे। बीजा उपयोगनी पण थोड़ी बात करी हती, फरी दोहरावु छू के क्रिया गम्मे तेटला वर्षों पहला थई होय के गम्मे तेटला समय पहला थई होय पण एनी असर चालू होवाने कारणे आपणे एवा वाक्योमां छे बोलीए छीए। फरीथी गम्मे तेटला जूना समयमां थयेली क्रिया एनुं अस्तित्व होवाना कारणे अथवा एनी असर होवाना कारणे गुजराती वाक्य में आपणे पाछळ छे बोलता होईए, नकार वाक्य में नथी बोलता होईए तो तेवा वाक्यो परफेक्ट प्रेजेंट टेन्स में समावामां आवे छे। उदाहरण थी हूँ तमने समझावुं। शाहजहाँए ताजमहल बंधाव्यो छे। जो तमे શાહજહાએ તાજમહલ બંધાવેલો છે પાછળ છે બોલી ગયા તો એ પ્રેઝન્ટ પરફેક્ટમાં લખવું પડે। હા, તમે એવું બોલો કે શાહજહાએ તાજમહલ બંધાવ્યો, અથવા તમે એવું બોલો કે શાહજહાએ તાજમહલ બંધાવ્યો હતો તો એ ભૂતકાળ થઈ જાય। તમે એવું બોલો કે શાહજહાએ કોઈ ચોક્કસ સમય પહેલાં તાજમહાલ બંધાવી દીધો હતો તો એ પરફેક્ટ પાસ્ટ ટેન્સ બની જાય। પણ તમે એવું બોલો છો કે શાહજહાએ તાજમહલ બંધાવેલો છે, તાજમહાલનું બી અસ્તિત્વ છે અને એ કોણે બંધાવેલો છે એ વાતની અસર પણ અત્યારે છે, એટલે આવા વાક્યને આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં લઈ જઈશું। આપણે એમ કહીએ કે મેં 10 વાર અમદાવાદ જોયેલું છે તો એ સામાન્ય રીતે કોઈને પૂછીએ કે ભાઈ અમદાવાદ જોયેલું છે તો કયો કાળ આવે, તો પહેલાં આપણને એવું મન થાય કે તો જૂની વાત છે એટલે ભૂતકાળ છે। પણ ઇંગ્લિશમાં તમે જોયું હતું કે તમે જોયું એવું નથી બોલતા, પણ તમે વાતને જુદી રીતે રજૂ કરો છો કે અમદાવાદ જોયેલું છે, અમદાવાદ 10 વાર જોયેલું છે, મતલબ તમે ભૂતકાળમાં જે અમદાવાદ જોયેલું છે એની અસર આજે પણ તમારા માઇન્ડમાં છે, તમને બધું યાદ છે, એટલે તમે પાછળ જોયું હતું એવું નથી બોલતા પણ જોયેલું છે। તો આવા વાક્યને આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં લેવું પડે। અમે ઘણીવાર ડાકોરના ગોટા ખાધેલા છે। હવે ઇંગ્લિશ તરફ જઈએ, અમે ઘણીવાર ડાકોરના ગોટા ખાધેલા છે આવી ગયું તો વી હેવ ઓફન ઇટન ઓર ટેસ્ટેડ ધ ગોટાસ ઓફ ડાકોર। તેઓએ અમદાવાદ જોયેલું છે, દે હેવ સીન અહમદાબાદ, અમે ફિલ્મ શોલે 7 વાર જોયેલી છે, વી હેવ સીન ધ ફિલ્મ શોલે 7 ટાઈમ્સ, શાહજહાએ તાજમહલ બંધાવેલો છે, શાહજહાં has built the Taj Mahal,
આ બીજો ઉપયોગ છે. વાલ્મીકીએ રામાયણ લખ્યું હતું તો ભૂતકાળ, પણ વાલ્મીકીએ રામાયણ લખેલું છે પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ થઈ જશે, સોરી પૂર્ણ વર્તમાનકાળ. વાલ્મીકી હેઝ રિટન ધ રામાયણ. મહર્ષિ વેદવ્યાસે મહાભારત લખેલું છે. મહર્ષિ વેદવ્યાસ હેઝ રિટન ધ મહાભારત. દાદાએ 10 વાર ગીતા વાંચેલી છે. વાંચેલી છે, ગ્રાન્ડફાધર હેઝ રેડ ધ ગીતા 10 ટાઈમ્સ. આ થયો પરફેક્ટ ટેન્સનો બીજો ઉપયોગ, જેના એક્ઝામ્પલ્સ આપણે લખીને સમજીએ છીએ. તેઓએ હંમેશા આપણને મદદ કરેલી છે. મિત્રો, બીજી એક વાત કરી લઉં કે ઓફન શબ્દ, મેની ટાઈમ્સ, ઓલવેઝ અને નેવર, સામાન્ય રીતે આ એડવર્બ્સ ઓફ ફ્રિક્વન્સી સાદા વર્તમાનકાળમાં વપરાય છે, પણ ધ્યાન રાખવાનું છે ઓલવેઝ, નેવર, મેની ટાઈમ્સ, સેવરલ ટાઈમ્સ, ઓફન વગેરે પૂર્ણ વર્તમાનકાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં પણ વપરાય છે. જેમ કે તેઓએ હંમેશા અમને મદદ કરેલી છે, આમાં એડવર્બ ઓફ ફ્રિક્વન્સી હેવ કે હેઝ પછી વપરાય છે. ધે હેવ ઓફન, સોરી હંમેશા, ધે હેવ ઓલવેઝ, ધે હેવ ઓલવેઝ હેલ્પડ અસ. તેઓએ હંમેશા આપણને મદદ કરેલી છે. લતાએ ઘણા મધુર ગીતો ગાયેલા છે. લતા હેઝ સંગ મેની સ્વીટ સોંગ્સ. લતા હેઝ સંગ મેની સ્વીટ સોંગ્સ. લતાએ ઘણા મધુર ગીતો ગાયેલા છે. સચિને ઘણી સદીઓ બનાવેલી છે. સચિન એક વચન છે એટલે હેઝ મેડ. સચિન હેઝ મેડ મેની સેન્ચુરીઝ. શાહજહાં એ તાજમહાલ બંધાવેલો છે. શાહજહાં હેઝ બિલ્ટ ધ તાજમહલ. મહર્ષિ વેદવ્યાસે મહાભારત લખેલું છે. મહર્ષિ વેદવ્યાસ હેઝ રિટન. મહર્ષિ વેદવ્યાસ હેઝ રિટન ધ મહાભારત. મારા દાદાએ 4 વખત રામાયણ વાંચેલું છે. માય ગ્રાન્ડફાધર
has read the Ramayana 4 times. અમે કદી ડાકોના ગોટા ચાખેલા નથી. વી હેવ નેવર ટેસ્ટેડ ધ ગોટાસ ઓફ ડાકોર. અમે ઘણીવાર મુંબઈ ગયેલા છીએ. વી હેવ ઓફન ગોન ટુ બોમ્બે. તમે કેટલી વાર ગોલ્ડન સર્કસ જોયેલું છે? પ્રશ્નાર્થ વાક્યો. કેટલી વાર, હાઉ મેની ટાઈમ્સ પણ ચાલે, પણ એના માટે સ્પેશિયલ શબ્દ છે હાઉ ઓફન. કેટલી વાર માટે, હાઉ ઓફન હેવ યુ સીન. તમે કેટલી વાર ગોલ્ડન સર્કસ જોયેલું છે? હેવ યુ સીન ધ ગોલ્ડન સર્કસ. તમે ક્યારેય ડેલહાઉસીમાં રોકાયેલા છો? Have you ever stayed in Dalhousie? હા, હું 2 વખત ડેલહાઉસીમાં રોકાયેલો છું. Yes, I have stayed 2 times in Dalhousie. તમે જય અંબેનું શું ખાધેલું છે? જય અંબે દુકાનનું નામ છે. વોટ હેવ યુ ઇટન ઓફ જય અંબે? વોટ હેવ યુ ઇટન ઓફ જય અંબે? આ રીતે પ્રેઝન્ટ પરફેક્ટનેસનો બીજો યુસેજ છે. ધોરણ 8માં આપણે માત્ર પરફેક્ટ ટેન્સની શરૂઆતની વાત, એટલે કે ઉપયોગ એક જ ભણવાની વાત હોય, 2 ઉપયોગ કે 3 ઉપયોગ 10મા ધોરણમાં ભણવાના હોય, પણ આપણે એક સારા પર્પઝથી, સારા હેતુથી, સારી સ્કૂલના સારા વિદ્યાર્થીઓને સારું ભણવાની પ્રેક્ટિસ શરૂઆતથી મળે, એટલા માટે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના
કુલ જેટલા બી ઉપયોગો આવ્યા છે એ બધા જ ઉપયોગોનો અભ્યાસ આપણે કરી લેવો છે. હવે આગળના ઉપયોગની હું તમને વાત કરું, યુસેસ થ્રી. મિત્રો, આમ તો યુસેસ થ્રી જે છે એના માટે ઇંગ્લિશમાં એક સ્પેશિયલ કાળ છે, પરંતુ ઘણી બધી વખત જુદી જુદી ભાષાઓમાં એકની એક જ વાત કરવા માટે અનેક રીતો હોય છે. એમ પ્રેઝન્ટ પરફેક્ટનેસનો જે ત્રીજો ઉપયોગ છે એ આવો જ એક બીજા પ્રકારની રીત છે. વાત કરીએ આપણે, જો કોઈક ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય, હાલ પણ ચાલુ હોય અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની હોય, ફરીથી ભૂતકાળમાં શરૂ થઈ હોય, અત્યારે પણ એ ક્રિયા ચાલુ હોય અને ભવિષ્યમાં પણ એ ક્રિયા ચાલુ રહેવાની સંભાવના હોય, એવી ત્રણેય કાળને જોડતી ક્રિયા દર્શાવવા માટે ઇંગ્લિશમાં એક સ્પેશિયલ કાળ છે જેનું નામ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. યાદ રાખજો મિત્રો, અત્યારે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ભણીએ છીએ એટલે પૂર્ણ વર્તમાનકાળ ભણીએ છીએ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ ભણતા નથી. પણ હું શું કહું છું કે આવી ત્રણ કાળને જોડતી ક્રિયા દર્શાવવા માટે એક સ્પેશિયલ ચાલુ પૂર્ણ કાળ છે. એ ચાલુ પૂર્ણ કાળની વાક્યરચના કેવી છે? હાલ આપણે ભણવાનો નથી, જસ્ટ માહિતી માટે તમને વાત કરું છું. કર્તા, કર્તાને અનુરૂપ હેવ કે હેઝ, હેવ કે હેઝ પછી કમ્પલસરી બી ડબલ ઈ એન બીન, અને ક્રિયાપદનું આઈએનજી પ્રત્યયવાળું રૂપ. આ એની વાક્યરચના છે. દાખલા તરીકે મારે એમ કહેવું હોય કે હું 1993થી સ્વસ્તિકમાં ભણાવું છું. 1993માં ક્રિયા ચાલુ થઈ હતી, હાલ પણ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની છે, તો હું શું બોલીશ? આઈ હેવ બીન ટીચિંગ ઇન સ્વસ્તિક સિન્સ 1993. હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. આ ત્રણ કાળને જોડતી ક્રિયા દર્શાવવા માટેની સ્પેશિયલ રીત છે. પરંતુ ત્રણ કાળને જોડતી ક્રિયા દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાનકાળના વિકલ્પ રૂપે પૂર્ણ વર્તમાનકાળ પણ વાપરી શકાય. પૂર્ણ વર્તમાનકાળનો ત્રીજો ઉપયોગ આવા જ પ્રકારની ત્રણ કાળને જોડતી ક્રિયા દર્શાવવા માટે થાય છે. પણ જ્યારે પૂર્ણ વર્તમાનકાળનો આવા પ્રકારની ત્રણ ક્રિયાઓ જોડવા માટે ઉપયોગ થાય ત્યારે આવા વાક્યોમાં સિન્સ અથવા ફોરનો ઉપયોગ થાય છે. તો સિન્સ અને ફોર શું છે એની આપણે વાત કરીએ. તો મિત્રો, સિન્સની વાત કરીએ. સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ, ગુજરાતીમાં બોલવું હોય તો સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સમય બિંદુ દર્શાવે છે. સમય બિંદુ એટલે ભૂતકાળમાં કયા સમયે ક્રિયા શરૂ થઈ હતી તે દર્શાવતો સમય, સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ એક્શન. જો ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા દર્શાવવા માટે સમય બિંદુનો ઉપયોગ થયેલો હોય, એટલે કે ક્રિયા ક્યારે શરૂ થઈ એવો સમય દર્શાવેલો હોય, તો એના પહેલાં સિન્સનો ઉપયોગ થાય છે. ઉદાહરણ આપણે લઈએ, શરૂઆતથી. તો
શરૂઆતથી જ તે આવો છે. સિન્સ બિગિનિંગ, શરૂઆત. કોઈ પણ વર્ષનું નામ હોય, સિન્સ 1965. કોઈ પણ માસનું નામ હોય, સિન્સ ઓગસ્ટ. કોઈ પણ દિવસનું નામ હોય, ગુરુવારથી, સિન્સ થર્સડે. કોઈ સમયનું નામ હોય, સિન્સ 9 AM. સવારથી તો સિન્સ મોર્નિંગ. સમય આવી રીતે, સમય, વાર, માસ, વર્ષ, બિગિનિંગ, આ બધા સમય ક્રિયા શરૂ થવાના છે. એના પહેલાં સિન્સ લખાય. જન્મથી સિન્સ બર્થ, બાળપણથી સિન્સ ચાઇલ્ડહુડ. અને એ ઉપરાંત ત્રણ કાળને જોડતી ક્રિયા દર્શાવવા માટે ફોરનો ઉપયોગ થાય છે. મિત્રો, ફોરનો સામાન્ય અર્થ અગાઉ મેં કહ્યું હતું માટે થાય, પરંતુ આવી ત્રણ કાળને જોડતી ક્રિયા દર્શાવવા માટે ફોરનો ઉપયોગ કરો તો ફોરનો ઉપયોગ થી થાય છે. જેમ સિન્સનો સામાન્ય અર્થ કારણ કે થાય, પણ આવી રીતે ત્રણ કાળને જોડતી ક્રિયા માટે સિન્સ વપરાય ત્યારે એનો અર્થ થી થાય છે. ફોરનો પણ થી, સિન્સનો પણ થી. પરંતુ ફોર અને સિન્સમાં શું ફરક છે? ફોર એ પીરિયડ ઓફ ટાઈમ, એટલે સમયગાળો બતાવે છે. ડ્યુરેશન, કોઈ ક્રિયા ભૂતકાળમાં કેટલા સમયથી ચાલુ છે એમ કહેવું હોય તો ફોરનો ઉપયોગ થાય. જેમ કે ઘણા સમયથી, ફોર અ લોંગ ટાઈમ. ઘણા દિવસોથી, ફોર ડેઝ ટુગેધર. ઘણા મહિનાઓથી, ફોર મેની મંથ્સ. કેટલાક અઠવાડિયાથી, ફોર સમ વીક્સ. દસ વર્ષથી, ફોર 10 યર્સ. બે દિવસથી, ફોર કપલ ઓફ ડેઝ. વર્ષોથી, ફોર ડેઝ ટુગેધર. આ રીતે કોઈ ક્રિયા ઘણા સમયથી ચાલુ હોય તો, હાલ ચાલુ હોય અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની હોય તો ફોર અથવા સિન્સનો ઉપયોગ કરીને ત્રણ કાળની જોડતી ક્રિયા પૂર્ણ વર્તમાન કાળમાં પણ લખી શકાય છે. તો પૂર્ણ વર્તમાન કાળના યુસેસ 3ના થોડાક ઉદાહરણો આપણે લઈશું. આપણે એમ કહીએ કે શ્રીમાન ગોયલ 10 વર્ષથી આ ઓફિસમાં કામ કરે છે. શ્રીમાન ગોયલે 10 વર્ષ પહેલાં કામ ચાલુ કર્યું, હાલ ચાલુ છે, હજુ કરવાના છે. મિસ્ટર ગોયલ હેઝ વર્કડ ઇન ધીસ ઓફિસ ફોર 10 યર્સ. આપણે એમ કહીએ કે ચિરાગી જન્મથી જ ઘણી ધમાલ કરેલી છે. ચિરાગ હેઝ પ્લેડ મચ મિસ્ચીફ સિન્સ બર્થ. એમ કહીએ
કે રામજીભાઈ 1995થી સફરજન વાવે છે. રામજીભાઈ હેઝ ગ્રોન એપલ્સ સિન્સ 1995. એમ કહીએ કે અમે 20 વર્ષથી પાલનપુરમાં રહીએ છીએ. વી હેવ લિવડ ઇન પાલનપુર સિન્સ 20 યર્સ. આઈ એમ વેરી સોરી, રિપીટ કરું છું. વી હેવ લિવડ ઇન પાલનપુર ફોર 20 યર્સ. સમયગાળો છે એટલે ફોર 20 યર્સ. આ રીતે પૂર્ણવર્તમાનકાળનો ઉપયોગ છે. પૂર્ણવર્તમાનકાળમાં એક ધ્યાન રાખવા જેવી બાબત એવી છે કે પૂર્ણવર્તમાનકાળમાં કોઈ મુખ્ય ક્રિયાપદ ના આપેલું હોય અને પાછળ છે લખેલું હોય તો એવા છેનું ઇંગ્લિશ એમ ઇઝ આર નહીં, પરંતુ હેવ બીન કે હેઝ બીન થાય. સિન્સ કે ફોરવાળા વાક્યમાં છેનું ઇંગ્લિશ એમ ઇઝ આર નહીં, પરંતુ હેવ બીન કે હેઝ બીન થાય. ફોર એક્ઝામ્પલ, સચિન 10 દિવસથી પાલનપુરમાં છે, એમાં કોઈ મુખ્ય ક્રિયાપદ નથી. સચિન હેઝ બીન લખવું પડે. સચિન હેઝ બીન ઇન પાલનપુર ફોર 10 ડેઝ. શ્રીમાન પટેલ 2010થી કેનેડામાં છે, કોઈ મુખ્ય ક્રિયાપદ નથી. મિસ્ટર પટેલ હેઝ બીન ઇન કેનેડા સિન્સ 2010. આના વધારે ઉદાહરણો લેખિત સ્વરૂપમાં આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. અને નેક્સ્ટ વિડીયોમાં ધોરણ 8નો ગ્રામર અને બુકનો બધો જ અભ્યાસક્રમ આપણે પૂરો કરી લઈશું. તમને નેક્સ્ટ વીકના હોમવર્કમાં યુનિટ 4ની વીસી ખત્રીના ગ્રામરની એક્ટિવિટીઝ લખવા આપેલી છે, જે તમારે કરી લેવાની છે. બાય. વી વિલ મીટ ઇન નેક્સ્ટ વિડીયો. ઓકે.